नमस्कार, आप જોઈ રહ્યા છો જીનાન ગુજરાતી, આપની સાથે હું છું નેહા. સમાચારો પર નજર કરીએ. સમાચારોનો આદ કરીએ તો ગુજરાતને ચાલુ વર્ષે વરસાદનો લાભ ખૂબ જ ઓછો મળ્યો છે, જ્યારે રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું નથી. આ કારણે રાજ્યમાં વરસાદની ઘટ 41% આસપાસ રહી છે. ચાલુ માસમાં પડેલા વરસાદને કારણે રાજ્યમાં જે પાણીની અછત સર્જાઈ હતી તેમાં આંશિક રાહત મળી છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં પાણીની આવક ઓછી થઈ છે. જળસંપત્તિ વિભાગની માહિતી પ્રમાણે રાજ્યના 207 જળાશયોમાં 52.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ગુજરાતની જીવાદોરી સરદાર સરોવરમાં 48.45% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના 8 જળાશયો સરકારે હાઈ એલર્ટમાં મૂક્યા છે. આ ઉપરાંત રાજ્યના 8 જળાશયોમાં 90% પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 23.58%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.66%, દક્ષિણ ગુજરાતના 12 જળાશયોમાં 71.66%, તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 41.36%, તથા કચ્છના 20 જળાશયોમાં 23.3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો પણ સિંચાઈના પાણી માટે મજબૂર બન્યા હતા અને બીજી તરફ સ્થિતિ એવી સર્જાઈ છે કે જો વરસાદ ન પડે તો ગુજરાતમાં પાણીની તંગી સર્જાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે. ચોમાસાની સિઝનનો લગભગ 1 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાદરવો ભરપૂર રહે છે કે કેમ તે જોવું રહ્યું. બાબતે વધુ વિગતો આપવા માટે અમારા સંવાદદાતા આનંદ પટની આપણી સાથે જોડાઈ ગયા છે. જી આનંદ, રાજ્યમાં 207 જળાશયોની જો વાત કરવામાં આવે તો પાણીનો જથ્થો 52.99% જેટલો ઉપલબ્ધ છે. હવે વરસાદ થશે તો જળાશયો ભરાવવાની કેટલી શક્યતાઓ છે અને હજી કેટલા ટકા પાણીની ઘટ જળાશયોમાં જોવા મળી રહી છે? સરખામણી આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો રહ્યો છે અને વરસાદ ઓછો રહેવાને કારણે સમગ્ર રાજ્યમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. આ વખતે રાજ્યના જે 207 જેટલા જળાશયોમાં છે એમાં માત્ર 52.99% પાણીનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે અને હજી પણ જો આગામી 1 મહિનાની અંદર વરસાદ ન પડે તો સ્થિતિ હજી વણસવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ રાજ્યના વિસ્તારો વાઇઝ આંકડાની માહિતી મેળવીએ તો રાજ્યના 8 જેટલા જળાશયો 90%થી વધારે ભરાઈ ચૂક્યા છે. રાજ્યના 9 જળાશયોમાં 80-90% જેટલો પાણીનો સંગ્રહ છે. રાજ્યના 12 જળાશયોમાં 70-80% જેટલો પાણીનો જથ્થો છે. 177 જળાશયોમાં 70% જેટલો જ પાણીનો સંગ્રહ થયો છે, એટલે કે 30% જેટલી ઘટ હાલ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 23.58% જેટલો પાણીનો જથ્થો રહ્યો છે. મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 43.66%, દક્ષિણ ગુજરાતમાં 13 જેટલા જળાશયો આવેલા છે અને આ 13 જળાશયોમાં 71.66% જેટલો પાણીનો જથ્થો છે. કચ્છમાં માત્ર 23.13% પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળાશયો આવેલો છે અને ત્યાં માત્ર 41.36% છે. અને જે ગુજરાત જેની જીવાદોરી પર નભે છે એવી સરદાર સરોવર યોજનામાં માત્ર 48% જેટલું જ પાણી અત્યારે બચ્યું છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં જો વરસાદ ન થાય અને પીવાના પાણીની તંગી ન સર્જાય એટલા માટે તમામ જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત કરવા કહી દીધો છે. આ 80% જથ્થો પીવાના પાણી માટે આપવાની વાત છે. અને હવે રહી સિંચાઈની વાત, તો સિંચાઈ માટે પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે કે જો આગામી દિવસોમાં વરસાદ આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, નહીતર ખેડૂતોના પાક નાશ પામે તેવી પણ ભીતિ અત્યારે દેખાઈ રહી છે. નેહા જી આનંદ, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નેહા, 8-10 જેટલા જળાશયો છે અને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, કારણ કે ત્યાં 90%થી વધુ પાણીનો સંગ્રહ થઈ ચુક્યો છે અને આગામી 1 માસની અંદર જે પ્રકારે ભાદરવમાં વરસાદ પડતો હોય છે એવો વરસાદ જો પડે તો કદાચ ડેમમાંથી પાણી છોડવું પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થાય. એટલે 8-10 જેટલા રાજ્યના જળાશયો છે, એમાં મહત્તમ જળાશયો જે છે એ દક્ષિણ ગુજરાત તરફના છે અને આ તમામ જળાશયોને હાલ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. જી આનંદ, આપણે દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં જે પ્રમાણેની આપણે વાત કરી કે 71.66% પાણીનો જથ્થો છે, શું વરસાદ આવી જ રીતે વરસતો રહ્યો તો કેટલા ટકા જળાશયો ભરાઈ શકે છે? દક્ષિણ ગુજરાતની વાત કરીએ નેહા, તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 75-80 ઇંચ જેટલો વરસાદ દર વર્ષે થતો હોય છે. હજી ત્યાં 10-15% જેવી વરસાદની ઘટ છે. આ 10-15% વરસાદ જો દક્ષિણ ગુજરાતની અંદર પડી જાય તો દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો જે છે એ 100% સુધી ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે દક્ષિણ ગુજરાતમાં હાલ પણ વરસાદ શરૂ છે અને આગામી 4-5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત માટે કરવામાં આવી છે. એટલે દક્ષિણ ગુજરાતના જળાશયોની એટલી
चिंता नहीं जेटली उत्तर गुजरात और कच्छना जलाशयों की है। उत्तर गुजरात और कच्छना जलाशयों में 25% करता ओछो पानी जत्थो है, एटले त्यां वरसाद पड़े और त्यां पानी भराय तो त्यांना खेडूतो और लोकोने पीवा माटेना पानीना वलखाना मारवा पड़े ए प्रकार की स्थिति है। एटले के दक्षिण गुजरात में वरसाद की जरूरत है, एना करता वधु जरूरत उत्तर गुजरात और कच्छ में देखाई रही है। नेहा जी आनंद, समग्र माहिती बदल आपनो आभार। तो जे प्रमाणेनी अपने बात करी के 8 जलाशयों में 90% पानी संग्रह थयो छे, त्यारे राज्य में जे 207 जलाशयों में पानी जत्थो 52.99% जेटलो उपलब्ध है, जे हजी पण 41% जेटला वरसाद नी घट पड़ी रही है। 207 जलाशयों में 52.99% जेटला पानी जत्थो है, ज्यां गुजरात की जीवादोरी नर्मदा नदी में पानी की आवक ओछी नोंधाई है।